વિદ્યાર્થી મિત્રોને ધોરણ બારના તમામ વિદ્યાર્થીઓની દ્વિતીય વાર્ષિક પરીક્ષા મંગળવારના રોજ લેવાનાર છે તો મિત્રો એસાઇનમેન્ટના પાંચ પેપરોનું જે સોલ્યુશન છે એ સોલ્યુશન અહીંયા આપણે કરાવવાના છે તો આજે એસાઈમેન્ટ પેપરનું જે સોલ્યુશન છે પ્રશ્નપત્ર એક તેના જેટલા હેતુલક્ષી પ્રશ્નો છે તેનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છે ધોરણ બારના તમામ વિદ્યાર્થીઓને જણાવી દઉં કે બોર્ડની પરીક્ષા માટે પણ આ જે પેપર છે એ બહુ જ અગત્યનું અને મહત્વનું રહેશે સાથે સાથે મિત્રો તમને ઓબ્જેક્ટિવ જે પ્રશ્નો છે જે વૈકલ્પિક પ્રશ્નો છે એ જે પ્રશ્નો છે એની જે તૈયારી તમે સારી રીતે કરશો તો ગુણમાંથી સારા એવા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો તો ચાલો મિત્રો એસાઇનમેન્ટ પેપર એકનું સોલ્યુશન કરતાં પહેલાં જો તમે મારી ચેનલની અંદર પહેલીવાર જોડાયેલા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મિત્રો ગમે તો લાઈક કરશો અને સાથે સાથે રોજ આપણે એક એક એસએમએટનું પેપર અહીંયા સોલ્યુશન મૂકવાના છે જેના કારણે તમારી જે તૈયારી છે એ તૈયારી પણ સારી એવી થશે તો ચાલો મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી સમય ત્રણ કલાક અને સો ગુણનું જે પ્રશ્નપત્ર એસાઇમેન્ટનું છે એનો સોલ્યુશન મિત્રો પહેલો પ્રશ્ન આ રીતે હશે કે કવિ નરસિંહ મહેતા માણસને સમજવામાં કોને ગરબડ કરી છે તો તમે જાણો છો એ પ્રમાણે ગ્રંથોએ ગરબડ કરી છે ગોપી કોની વાણીને શુકનમાં લાવવાની ના પાડે છે તો કાગડાની જે વાણી છે એને શુકનમાં લાવવાની ના પાડે છે અહીંયા કુલ્ટાની કુલ્ટાશ્રીને સાચો ન્યાય કોણ અપાવે તો ઓલિયો એ જે છે એ એને સાચો ન્યાય અપાવે છે ત્રણ ગુણના જો આ રીતે તમે એના સાચા જવાબ લખશો તો તમને ત્રણ ગુણ મોરાપાત્ર પાત્ર થશે ત્યાર પછી એક ગુણના બીજા ત્રણ પ્રશ્નો જે આવવાના છે ત્રીસ ટકા અભ્યાસક્રમ મુજબના એમાં રામબાણ જે કૃતિ છે એ કૃતિનો કાવ્ય પ્રકાર શું છે તો તમે જાણો છો એ પદ છે ત્યાર પછી પ્રેમાનંદ આખ્યાનનું કથાવસ્તુ શામાંથી લીધેલું છે તો આમ નળાખ્યાન છે પણ એમના આગળના જે પૌરાણિક કથાઓ છે એ પણ તમે સાચો જવાબ લખી શકો કે સાહિત્ય પ્રકાર પૂછાયો હોય તો નળાખ્યાન લખો અને પ્રેમાનંદ આખ્યાનનું જે આખું કથાવસ્તુ છે એ કથાવસ્તુ શામાંથી લેવામાં આવ્યું છે એવો જ્યારે પ્રશ્ન આવ્યો છે ત્યારે નળાખ્યાનની જગ્યાએ તમે પૌરાણિક કથાઓ પણ લખી શકો બરાબર આ જવાબને સાંભળજો સાહિત્ય પ્રકાર હોય તો નળાખ્યાન લખજો સ સંગ્રહ હોય તો નળાખ્યાલ લખજો અને એક આખ્યાનનું આખું કથા વસ્તુ હોય તો પૌરાણિક કથાઓ તમે લખજો પતિએ પીઠ કીધી ને દાયતા દેખતી રહી આ પંક્તિ એ તમને ખબર છે કે ઉર્મિલા ખંડકાવ્યની અંદરથી લેવામાં આવી છે ત્યાર પછી નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો ગોપીએ ગોપીઓ કયો નિયમ લેશે તો શામ રંગ સમીપે ન જાવું એ નિયમ લેશે દાદાએ પુત્રીને સી સલાહ આપી તો સાસરીમાં સુખ તો બધા ભોગવે પણ જે દુઃખ વેઠે ને તેને જ ખાનદાન કહે છે ગામના સ્વજનો શું ન્યાય કરે છે તો આ કુલતા સ્ત્રીને પથ્થર મારીને મારી નાખો વૃક્ષની માફક ડાર ફેલાવી જુઓ એટલે શું કોઈના જીવનમાં છાયો આપવાનું કામ તો કરી જુઓ ત્યાર પછી ગદ્ય વિભાગ પદ્ય વિભાગ પૂર્ણ થઈ ગયા પછી આ રીતે તમારે એ જ પદ્ધતિ પ્રમાણે ગદ્ય વિભાગના પણ વૈકલ્પિક પ્રશ્નો હશે વિકલ્પમાંથી પસંદ કરવાના તો વિનોબાજીએ ગાંધીજીના પ્રથમ દર્શનનો શેનો પાઠ મળ્યો તો શ્રમનો પાઠ મળ્યો આપણે જાણીએ છીએ પ્રભાશંકર કયો ચુકાદો ભાવનગરની તેરફણમાં લાવ્યા છે તો ગોરમેજી પરિષદનો જે ચુકાદો હતો એ વકીલ અને બેંક માલિક વચ્ચે થઈ તો તમે જાણો છો વીસ લાખ રૂપિયાની જે છે બરાબર એ શરત થઈ હતી અશ્રુબી ઉજાસ પાઠના લેખકનું નામ તો દિલીપ રાણપુરા છે અને મહાત્માના જે માણસ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે તો ઇન્કલાભ ઝિંદાબાદ તમે લખી શકો એ કંસમાં આપેલું છે પરંતુ એનું સંગ્રહનું નામ બીજા પાઠોમાં આપે છે એમ આપ્યું નથી પરંતુ ઇન્કલાભ ઝિંદાબાદ પણ આપણે લખી શકીએ છેલ્લું દર્શન કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો આસ્વાદ લેખ છે ફરી પાછા એક એક વાક્યના પ્રશ્નો આવ્યા તો વિનોબા એ કયા કયા વ્રતોનું પાલન બરાબર કર્યું હતું તો સત્ય અહિંસા અને બ્રહ્મચર્ય અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે તો બરફના ડુંગર ઓળગવા એ અમરનાથ યાત્રામાં અવરોધરૂપ વિઘ્ન છે શ્વેતકેતુના કુળમાં શો રિવાજ હતો તો અગ્નો પવિત્ર દીધા પછી જ ગુરુને ત્યાં જય વિદ્યા પ્રાપ્ત કરવી એવો રિવાજ હતો ડૉક્ટર સાહેબના જીવનની તત્વત્રી કહી છે તો ભગવાન બુદ્ધના જ્ઞાનના દર્શનમાં એ રહેલી છે ત્યાર પછી અહીંયા મિત્રો સમાનાર્થી શબ્દો વ્યાકરણ વિભાગ આપણે જોવા જઈ રહ્યા છીએ તો વ્યાકરણ વિભાગમાં સમજ શબ્દનો સાચો અર્થ અક્કલ થાય અને બીજો એનો પર્યાય એ ડાહપણ થાય બુદ્ધિ એ છે એનો સાચો જે જવાબ છે એ સાચો જવાબ એ મતી થાય અને બીજો એનો પર્યાય એ પ્રજ્ઞા થાય કોમળ એટલે તમને ખબર છે કોમળ એટલે કે નરમ અને નરમ એને મૃદુ પણ કહેવાય ગરેણું છે એટલે તરત જ તમને ખ્યાલ આવે અલંકાર અને બીજો શબ્દ થાય આભૂષણ મહેમાન એ છે એની અંદર અતિથિ અને તમે કહી શકો છો બીજો શબ્દ પોરોનો એટલે પૌરણા પરણો આવે ને આપણે પરણા ઓકે ત્યાર પછી આ રીતે તમે વિરોધાથી શબ્દ બેટા વાક્યને તમારે બદલવાનું છે કારણ કે એનું એ વાક્ય રાખવાનું શબ્દની સાથે સાથે વાક્ય રચના પણ બદલાવી જોઈએ એનું શરીર કાબુમાં ન રહેતું તો જવાબ તમારે લખી શકાય એનું શરીર બેકાબુ થઈ જતું મિસ પંકજમનો હું મહેમાન છું તો મિસ પંકજમનો હું યજમાન નથી એટલે કે મહેમાન છું તે અભિમાની છે તો તે નિર્ભિમાની નથી મને શરત મંજૂર છે તો મને શરત ના મંજૂર નથી મેના બહેન ઉત્સાહમાં આવી ગયા તો મેના બહેન નિરુત્સાહી ન થયા તો આ રીતે એના જવાબો છે ત્યાર પછી અહીંયા પગનો ચાલવાનો અવાજ એને પગરવ કહેવાય છે ગોર કે મહોડો બેળવીને કેળવાયેલી તમાકુ એને ગડાકું કહેવાય છે જાડુ ટૂંકું ધોતીયું એને થેપાણું કહેવાય છે નીલા રંગનો મણી એને મરકતમણી કહેવાય છે પીડા પામેલી વ્યક્તિ એને પીડિત કહેવાય છે ભરિયા એટલે ભર્યા હાય એટલે હિંમત દીકરાની જોડણી તમારે સુધારવાની છે તો રસવાઈ છે ને દીર્ઘય કરવાની છે પ્રીતમમાં પણ એવું કરવાનું છે અને પથ્થરની જગ્યાએ પથ્થરો તમારે લખવાના છે તો આ રીતે વ્યાકરણના જવાબો તમે સાચા લખશો તો અહીંયા પણ સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો મિત્રો યાદ રાખવું પડશે હવે આગળના ચરણમાં આપણે જઈએ છીએ કાષ્ટની પુત્રી જેવી ઊભી શબ્દ બનીતું તો વાક્યમાંથી વિશેષણ શોધો તો કાષ્ટ એ વિશેષણ છે એના ખાલી જગ્યા સાથીદારોનો ઠપકો પણ એને ખમાતો પાઠના આધારે મૂકવાનો છે તો મૃદુભાષી તેપરમાં તમે જુઓ બાકી સંચામાં તડ પહેલેથી જ હશે અહીંયા નિપાત જ છે હરગનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું પથ્થરો બોલે તો બોલાવી જુઓ તો ક્રુદનનો ક્રુદન વાક્યમાંથી ક્રુદન શોધવાનું છે તો બોલાવી એ કૃદંત છે પ્રભાશંકરે બોલાવી તેને પૂછ્યું તો એ પણ અહીંયા બોલાવી વો વાવી છે એ પણ કૃદન છે તમે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા છેલ્લું વાક્ય રહી ગયું કે બા મને જોઈને ખૂબ ખુશ થઈ જશે વાક્યમાં આપેલો કૃદનનો પ્રકાર તો જોઈને જે એ કૃદનનો પ્રકાર સંબંધક કૃદન છે આ રીતે તમે સાચા જવાબો લખશો તો તમને પૂરે ગુણ પૂરેપૂરા ગુણ મળવાપાત્ર થશે ત્યાર પછી ઉલારધાર ઉલાર ધરાળ ન હોવું તો આગળ પાછળની ચિંતા ન હોવી વધામણી આપવી તો શુભ સમાચાર આપવા રવાડી ચડવું તો ખોટી લતે ચડવું ત્યાર પછી તમારે અહીંયા સૂચના પ્રમાણે લેખન રૂટી કરવાની છે તો બા એ બા કમાડ ખોલો હું જ હું છું હું તો તમારે બા એ બા તો બા જે શબ્દ છે એને પહેલાં તો બાથી હું સુધી એ વાક્યને અવતરણ ચિહ્ન કરવાનું છે અને બા પછી તમારે અલ્પવિરામ કરવાનું છે બા પછી અલ્પવિરામ બા એ બા કમાડ ખોલો હું છું પછી ટપકા 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 અને હું ઓકે બાસઠ મુજો મારે હૈયું કે વિચિત્ર ઉર્મીઓથી ધગ ધગ થતું હતું ઉર્મીઓ નાનું છે બેટા તો અહીંયા જે ઉર્મી છે બરાબર તો વિચિત્ર શબ્દ તમારે એની જોડણી બંને બંને શબ્દોમાં રસવાઈ આવશે વિચિત્ર અને મોટો નાનો ઉ છે એની જગ્યાએ મોટો ઉ કરવાનો એટલે ઉર્મી થઈ જાય આટલું સુધારશો એટલે આખી ભાષાની જે શુદ્ધિ છે વાક્યની એ સીધી થઈ જશે તેસઠમું વાક્ય છે શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ વાક્યનો પદક્રમ ગોઠવો તો ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ એ રીતે તમે લખશો તો તમને ગુણ મળવાપાત્ર થશે ડોસીને અંધકારને નજીક જાણી વૈદે તેમણે કહ્યું ડોસીને નહીં પણ ડોસીનો વાક્ય આટલું જ બદલવાનું છે ડોસીને નહીં પણ ડોસીનો અંધકાર નજીક જાણી વૈદે તેમણે કહ્યું હતું તો આ રીતે ત્યાર પછી તમારે અહીંયા સાદું અને સંયુક્ત વાક્ય હોય છે ખાસ ધ્યાન રાખવાનું બેટા પાસઠમાં વાક્ય ફક્તને ફક્ત તમારે સંયોજક જ શોધવાનું છે બીજું કશું કરવાનું છે નહીં બરાબર તો સંયોજક શોધો અને પછી બે સાદા વાક્યને ક્રમમાં તમે મૂકી દો એટલે તમારો પ્રશ્ન સાચો પહેલું વાક્ય તમે તમારે મજાથી રાજ કરો પહેલું વાક્ય અને ને એ શું છે એ એનો સંયોજક છે અને બીજું વાક્ય છે મનની આશાઓ સંતોષ એટલે પહેલું વાક્ય લખવાનું તમારે તમારે તમે તમારે મજાથી રાજ કરો પહેલું અને બીજું વાક્ય છે મનની આશાઓ સંતોષો અને સંયોજક છે ને ખ્યાલ આવી ગયું છાસઠમાં છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે કાવ્ય પંક્તિ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે તો ત્યારે એ એનું સંયોજક છે ત્યારે ત્યારે જ ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ તો જ પણ તમે આને સંયોજક લઈ શકો બરાબર અહીંયા છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે ત્યારે જ બંને પણ તમે લઈ શકો ત્યાર પછી ભીમસેન અને જે વાક્ય છે એની અંદર પણ એ સંયોજક છે અને બંને વાક્યોને તમે છૂટા પાડવાના છે બરાબર તો એ રીતે તમે બે ગુણ પ્રાપ્ત કરો એકદમ સહેલામાં સહેલું છે અને નીચે તમારે છૂટા નથી પાડવાના નીચે ફક્ત વાક્યમાં સંયોજક તમારે મૂકવાનું છે મિત્રો કોઈ અવિનય લાગે તો ખાલી જગ્યા મિત્રો મને ક્ષમા કરજો ત્યાં શું આવે તો ત્યાં તમારે આવે તો જો મિત્રો કોઈ અવિનય લાગે તો મિત્રો મને ક્ષમા કરજો અમ્માએ સમાચાર આપીએ અપ્પાને સમાચાર આપીએ એમના આશીર્વાદ લઈએ એમાં જો અમ્માએ સમાચાર આપીને અપ્પાને સમાચાર આપીએ એમના આશીર્વાદ લીધા પછી નીચે છે દેહદાંત માણસને તત્કાળ ખતમ કરે છે અને જન્મ ટીપ સજા માણસને ધીમે ધીમે તો અને તો અને ને આટલું તમે લખો એટલે તમને બે ગુણ પાત્ર થશે તો મિત્રો આભાર તમારો અહીંયા આશા રાખું છું કે આ જે વિડીયો હશે એ વિડીયો તમને ગમ્યો હશે અને ઝડપથી આપણે એસાઇનમેન્ટનું બીજું જે પેપર છે એનું સોલ્યુશન પણ આપણે ઝડપથી મૂકીશું તો આ ચેનલમાં બીજા એસાઈનમેન્ટનું પેપર તમારે જોવું હોય તો નીચે આપેલું લાલ આઈકોન ઉપર તમે ક્લિક કરી અને મારી ચેનલના મેમ્બર બનો અને તમામ વ્યાકરણના એકમો અને સાથે સાથે ગદ્ય વિભાગના એકમો જેવું કે અરજી લેખન કેવી રીતે કરી શકાય તેનો પણ વિડીયો આ ચેનલમાં મોજૂદ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ધોરણ બારના વ્યાકરણના એકમો અને સાથે સાથે એમના ગદ્ય વિભાગના એકમો હું મૂકું છું તો એની અંદરથી પણ તમે જોઈ શકશો ચાલો મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત